ચેપ્ટર ની અંદર ત્રણ રીતનો અભ્યાસ કરશું. એક અવ્યવીકરણ ની રીત, બીજું પૂર્ણ વર્ગ ની રીત અને ત્રીજું દ્વિઘાત સૂત્ર ની રીત, જે શ્રીધર આચાર્ય એ આપેલું છે. એમાંથી પહેલા આપણે અવ્યવીકરણ ની રીત જોશું. અને આ રીત ખરેખર આપણે આગળ ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયા. એટલે કે કોઈ પણ બહુપદી જ્યારે આપણને માપેલી હતી એનો ઉકેલ આપણે જે રીતે મેળવતા એ ખરેખર અવ્યવીકરણની રીતે જ મેળવતા. અવ્યવીકરણની રીતનો મતલબ શું થાય? અવયવ પાડીને ઉકેલ મેળવવાના. હવે આપણને અવયવ પાડતા આવડે, દ્વિઘાત સમીકરણના અવયવ પાડવાના અને અવયવ પાડ્યા પછી એનો ઉકેલ મેળવવો. તો આના માટે આપણે શું કરતા? તો કે અહીંયા જે આપણને સમીકરણ આપ્યું છે આ સમીકરણમાં છેલ્લું અને પહેલા પદનો ગુણાકાર, હવે અહીંયા જે નિશાની આપી હોય સરવાળો કે બાદબાકીની, એ પ્રક્રિયા કરી એવા બે ભાગ પાડવાના, વચ્ચેની સંખ્યા આવવી જોઈએ. તો એ જ રીતને આપણે અવ્યવીકરણની રીતથી જાણીએ છીએ. હવે ઉદાહરણ 3 થી 6 સુધીના અવ્યવીકરણની રીતે ઉકેલ મેળવવાના છે આપણે એ રીતે જોઈએમાં. ત્રીજો પ્રશ્ન છે, સમીકરણ આપ્યું છે ને બીજ અવયવ પાડીને શોધો. હવે આપણે જાણીએ છીએ કે એનો ઉકેલ બીજ શૂન્ય બધાયનો મતલબ એક જ થાય. તો પહેલા આપણે ત્રીજા પ્રશ્નની વાત કરીએ. સમીકરણ આપ્યું છે 2x² - 5x + 3 = 0. તો પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર શું થાય? 2 3 6. 6 ના બે ભાગ પાડવાના છે, સરવાળો 5 થવો જોઈએ. તો 6 ના ભાગ કેવા પડશે? 2 3 6 અને એક ભાગ પડે 6 1 6. આમાંથી કોનો સરવાળો 5 થાય? તો કે આ બે નો સરવાળો 5 થાય. તો આપણે લખી શકીએ 2x² - x રાખવાનો જે ભાગ પડ્યા એમાં 2x 3x + 3 = 0. સરવાળો હતો એટલે બે ની નિશાની સરખી આવે, બાદબાકી હોય તો બે ની નિશાની જુદી જુદી આવે. હવે સરખી નિશાની હોય તો કઈ આપવાની? તો કે વચ્ચે હોય, વચ્ચે માઇનસ છે તો બે ને આવશે માઇનસ. હવે આમાંથી સામાન્ય શું નીકળે? 2x, અહીંયા વધશે x, અહીંયા વધશે 1, કેમ કે 2x બહાર નીકળી ગયા. આમાંથી બહાર આવશે -3, તો અહીંયા વધશે x, અહીંયા વધશે -1. જો માઇનસ આપણે બહાર કાઢ્યા એનો મતલબ એમ કે આ બે પદની નિશાની બદલાવવાની. તો અહીંયા -3 વયા ગયા, વધ્યા +x, આમાંથી માઇનસ બહાર કાઢ્યા એનો મતલબ એમ કે -1 આવે. હવે આ બે કૌંસ સરખા મળે છે તો આપણે એને સામાન્ય કાઢી શકીએ x - 1, બાકી વધ્યું 2x - 3 = 0. તો આ આપણે શું કર્યું? આના અવયવ પાડ્યા. અવયવ પડી ગયા તો આની મદદથી આપણે જે ઉકેલ મેળવીએ છીએ એને કહેશું અવયવીકરણની રીતથી ઉકેલ મેળવવા. તો હવે શું કરવાનું? 2 ના બરાબર 0 લેવાનું, એટલે કે x - 1 = 0, અથવા કેવાવા, અથવા 2x - 3 = 0. તો આમાંથી એકડો સામે જાય તો આવશે x = 1, આમાંથી પેલા તગડો સામે જાય બગડો જાય છેદમાં, એટલે 3 ના છેદમાં 2. તો આપણને આના બે ઉકેલ મળે, 1 અને 3 ના છેદમાં 2. હવે આપણા ઉકેલ સાચા છે કે ખોટા છે ચેક કરવું હોય તો એને જો આ સમીકરણની અંદર પાછા મૂકવામાં આવે અને જો એનું સમાધાન કરે એટલે કે બરાબરની બેસેલી સરખી મળે તો આ એના ઉકેલ છે, બાકી નથી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. ચોથાની અંદર શું આપ્યું છે? તો કે 6x² - x - 2 = 0. 6 2 12, 12 ના ભાગ પાડવાના, બાદ બાકી અહીંયા માઇનસ એક્સ છે એટલે કે 1 હોય ગુણાકારમાં કઈ ના હોય, તો બાદ બાકી 1 થવી જોઈએ. તો આના ભાગ 6 2 12, બાદ બાકી 1 નથી થતી, 3 4 12, બાદ બાકી 1 થાય, તો ભાગ ક્યાં પડશે? 3 અને 4. તો અહીં લખી શકાય 6x² - 3x - 2 = 0. બાદ બાકી છે એટલે બે ને નિશાની જુદી જુદી આપવાની, એમાં બે પદ હોય એક મોટું ને એક નાનું, મોટા પદ ને માઇનસ ને, એટલે વચ્ચે જે નિશાની હોય મોટા ને બાકીના ને પ્લસ. આમાંથી સામાન્ય શું નીકળશે? 3x. અહીંયા શું વધશે? 3 2 6 = 2x, અહીંયા 3x નીકળી ગયા એટલે 1, આમાંથી બહાર નીકળશે -2, અહીંયા વધશે 2x, માઇનસ બહાર આવી ગયા એટલે +1 = 0. બે કૌંસ સરખા આવી ગયા, સામાન્ય કાઢીએ 2x + 1, બાકીનું વધ્યું બીજા કૌંસમાં 3x - 2 = 0.
બે અવયવ પડી ગયા, હવે શું કરવાનું? બે ના બરાબર ઝીરો મૂકવાના, તો અહીંયા આવશે 2x + 1 બરાબર 0 અથવા 3x - 2 બરાબર 0. એકડો સામે જે તો માઈનસ 1 થાય, આમાંથી બગડો સામે જે તો + 2 થાય, બગડો ક્યાં જશે? છેદમાં, તો x બરાબર - 1 દૂતીયાંશ, આમાં તગડો છેદમાં જે એટલે 2 ના છેદમાં 3, તો આ આપણને x ની બે કિંમત મળી, એટલે કે એના બીજ મળ્યા. સાચા છે કે ખોટા છે ચેક કરવું હોય તો બે ને વારા ફરતી આમાં મૂકી દો, જો બરાબર 0 મળી જાય તો આપણા બીજ સાચા બાકી ખોટા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 5મો, શું આપ્યું છે? 3x વર્ગ - 2 √ 6x / 2 બરાબર 0. અહીંયા શું છે? 3 2 6, 6 ના એવા બે ભાગ પાડવાના છે આપણે જેનો સરવાળો 2 √ 6 થાય, વર્ગમૂળ 6 લઈ આવવા છે. તો આ 6 ગણાને આપણે વર્ગમૂળના સ્વરૂપમાં લખવું હોય તો કેમ લખાય? આમ લખાય, જો √ 6 / √ 6, √ 6 / √ 6 એટલે 6 થાય, તો 6 ને આપણે આમી લખી શકીએ √ 6 / √ 6, અને √ 6 / √ 6 શું થાય? 2 √ 6. તો જો 6 ના બે ભાગ આપેલા અને એ જ બે નો સરવાળો 2 √ 6 થાય છે અને આપણે એ જ જોઈએ છે, તો આપણે શું ભાગ પાડશું? √ 6 / √ 6 એટલે 3x વર્ગ, આની જગ્યાએ શું આવશે? √ 6x, √ 6x છેલ્લે વત્તા 2 બરાબર 0, સરવાળો હતો એટલે વચ્ચેની નિશાની 2 ને આપવાની. હવે વાત આવે આમાંથી સામાન્ય શું નીકળે એની, તો સામાન્ય કાઢવા માટે અહીંયા વર્ગમૂળ વાળા પદ છે, તો આના શક્ય હોય એટલે આપણે જેટલા વર્ગમૂળ વાળા પદ ગોઠવી શકીએ એટલા ગોઠવી શકાય. √ 3 એને શું લખાય? √ 3 / √ 3 અને x વર્ગ એમ નામ. પછી આને √ 6 એટલે √ 2 / 3 થાય, 2 ને વર્ગમૂળ અલગ અલગ આપી શકાય એટલે શું લખી શકાય? વર્ગમૂળ 2 / વર્ગમૂળ 3 અને x ગુણાકારમાં એમ નામ. પછી માઇનસ, અહીં વર્ગમૂળ 6 છે અને આમ લખાય √ 2 / √ 3 અને x ગુણાકારમાં વત્તા 2, 2 ને કેમ લખાય? √ 2 / √ 2 / 0. બધુંય આપણે વર્ગમૂળ વાળું કરી દીધું. શું કામ કર્યું? કેમ કે આપણે આમાંથી કંઈક સામાન્ય કાઢવું હોય તો હવે આપણને સામાન્ય કાઢવામાં તકલીફ પડશે નહીં. પેલા બે પદ આ બે છે એમાંથી સામાન્ય શું નીકળશે? તો જો √ 3 આમાંય છે ને આમાંય છે એટલે √ 3 નીકળા, 2 માં એક એક x છે તો x નીકળી ગયો, અહીંયા શું વધ્યું? એક √ 3 વધ્યા, એક x નીકળી ગયો અને એક વધશે, વચ્ચે નિશાની માઇનસ ની, અહીંયા શું વધ્યું? √ 2. √ 3 x બહાર નીકળી ગયા, તો આ બે નું કામ પૂરું. હવે આ બે માંથી પેલા પદ માંથી આપણે માઇનસ ની નિશાની સામાન્ય કાઢી લઈએ. 2 માં સરખું કોણ છે? √ 2, બીજું કઈ સરખું છે નહીં. તો અહીંયા શું વધ્યું? √ 3 x માઇનસ બાર કાઢ્યા, અહીંયા પ્લસ હતા તો નિશાની બદલશે એટલે માઇનસ ની નિશાની આવશે, અહીંયા શું વધ્યું? √ 2 / 0. આ કૌંસ બે માં સરખા મળે છે તો આપણે એને સામાન્ય કાઢી શકાય. √ 3 x - √ 2 વધ્યું એ બીજા કૌંસમાં, અહીંયા શું વધ્યું? √ 3 x - √ 2 / 0. હવે 2 ના બરાબર 0 મૂકવાના, તો √ 3x - √ 2 / 0 અથવા √ 3x - √ 2 / 0. √ 2 સામે જાય, √ 3x / √ 2, √ 3 છેદમાં જાય, તો x / √ 2 / √ 3. અહીંયા તો જો આના જેવું જ હતું અહીં, તો અહીંયા પણ જવાબ આ જ આવશે, એટલે કે x / √ 2 / √ 3. આમ નામ રાખવું હોય તો ચાલે, નાના જે આમ લખવું હોય તો ચાલે. x / આખાઈના વર્ગમૂળમાં 2 ના છેદમાં 3, 2 નું વર્ગમૂળ છે, ભાગાકાર કે ગુણાકાર હોય તો આખાઈને આપી શકાય, તો આ રાખો તોય ચાલે, આ રાખો તોય ચાલે. વર્ગમૂળ વાળા પદ આપેલા હોય ત્યારે થોડુંક વ્યવસ્થિત સાદું રૂપ આપવું પડશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6, એમાં શું આપ્યું છે આપણને? એક પ્રાર્થના ખંડ નું ક્ષેત્રફળ 300 મીટર સ્ક્વેર છે. તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધારે છે, તો લંબાઈ અને પહોળાઈ શોધો. તો આની અંદર આપણે પહેલા શું કરવું પડે? પહેલા તો આપણે એને
द्विघात समीकरण में फेरवू पड़े, द्विघात समीकरण मळे त्यार पछी एनो उकेल एटले के आपणे लंबाई ने पहोळाई मळे। तो एना माटे लंबाई ने पहोळाई में आपणे जाणीए छीए आवा प्रश्नों में धारवानुं शुं, तो के बे माथी जे नानुं होय एनुं माप आपणे धारवानुं, અને લંબચોરસમાં લંબાઈ કરતા પહોળાઈ હંમેશા નાની હોય, તો આપણે ધારી શકીએ ધારો કે પ્રાર્થના ખંડની પહોળાઈ x મીટર છે, તેથી લંબાઈ શું થશે? પહોળાઈના બમણાથી એક વધારે, પહોળાઈના બમણા x હતું એટલે ના બમણા 2x થી એક વધારે એટલે પ્લસ 1 મીટર, ખાલી મીટર આવશે। જો આપણને x મળી ગયો તો પહોળાઈ મળી ગઈ, અને એની કિંમત આમાં મૂકીએ x ની તો આપણને લંબાઈ પણ મળી જાય। તો હવે એના માટે આપણને શું આપ્યું છે? નું ક્ષેત્રફળ, તો પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 300 મીટર સ્ક્વેર, અને ક્ષેત્રફળ એટલે શું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 300, લંબાઈ 2x પ્લસ 1 ગુણ્યા પહોળાઈ x બરાબર 300, કૌંસ છૂટા પાડ્યાના, તો x અને 2x એટલે 2x વર્ગ, x ગુણ્યા 1 એટલે x, 300 આ સાઈડ આવે તો માઈનસ 300 બરાબર 0 સમીકરણ મળ્યું। હવે આનો આપણે ઉકેલ મેળવવાનો, તો જો 300 અને અહીંયા બગડો એટલે 300 ગુણ્યા 2 કેટલા થયા? 600, 600 ના ભાગ પાડવાના બાદબાકી 1 થાવી જોઈએ, તો જો 6 એટલે 2 3 6 અને 2 0 હતા, 2 ને 1 1 0 આપી દે શું થઈ ગયું? 20 ગુણ્યા 30, પણ બાદબાકી કેટલી થાય? 10, આપણે કેટલી જોઈએ છે? 1, તો હજી બીજા ભાગ પાડીએ 600 એટલે આપણે અહીં કર્યું 2 ગુણ્યા 3 ગુણ્યા 100, 25 4 100 થાય, તો જો 4 3 12 12 2 24, 24 ગુણ્યા 25 કેટલા થયા? 600। તો આ રીતે આપણે જ્યારે મોટા ભાગ પાડવાના હોય તો એને પહેલા અલગ અલગ કરી દેવું, અથવા તો એના જેટલા ભાગ આપણે પાડી શકતા હોય એટલા પાડી દેવાના, પછી એમાંથી બે કે ત્રણ પદ અલગ કરવાના ને કેમ નામ રાખવાનું, એ રીતે ગુણાકાર કરીને જોતું જવાનું, જ્યાં એની બાદબાકી વચ્ચેના પદ જેટલી થાય એવા બે પદની પસંદગી કરી લેવાની। તો અહીંયા આપણને શું મળ્યું? 24 અને 25, તો અહીં લખી શકીએ 2x વર્ગ 24x 25x માઇનસ 300 બરાબર 0, બાદ બાકી હતી વચ્ચેની નિશાની મોટા પદને, તો મોટું કોણ છે? 25x, તો પ્લસ અહીંયા આવશે માઇનસ અહીંયા આવશે, પહેલા બે માંથી સામાન્ય શું નીકળે? 2x અંદર વધશે x માઇનસ 12, બે 12 નીકળી ગયા, આમાંથી શું નીકળશે? 25, અહીંયા વધશે x માઇનસ 25 ગુણ્યા 12 એટલે 300, આમાંથી 12 નીકળશે x માઇનસ 12, બાકીનું વિધુ બીજા કૌંસમાં 2x વત્તા 25 બરાબર 0, હવે બેના બરાબર 0 મૂકવાના, x માઇનસ 12 બરાબર 0 અથવા 2x પ્લસ 25 બરાબર 0, તો અહીંયાથી x ની કિંમત શું મળશે? 12, સામે શું મળશે? x બરાબર 25 સામે જે માઇનસ 25 ના છેદમાં 2 જે શક્ય નથી। શું કામ શક્ય નથી? કેમ કે x કોણ છે? પ્રાર્થના ખંડની પહોળાઈ, અને લંબાઈ પહોળાઈ જેવા માપ ક્યારેય ઋણ ન હોય, એ હંમેશા ધન હોય, તો આપણે લખી શકીએ જે શક્ય નથી। તો આપણને x મળ્યો, શું મળ્યું? પ્રાર્થના ખંડની પહોળાઈ, તો આપણે એ લખી શકીએ તેથી પ્રાર્થના ખંડની પહોળાઈ x બરાબર 12 મીટર। આપણને પહોળાઈ મળી ગઈ, હવે ઘટે કોણ? લંબાઈ, તો લંબાઈમાં x ની કિંમત અહીંયા મૂકવી પડે, તો આપણે લખી શકીએ અને લંબાઈ બરાબર શું હતું? 2x વત્તા 1, x ની કિંમત 12, 12 2 24 ને 1 25 મીટર। તો લંબાઈ અને પહોળાઈ મળી ગઈ, ચેક કરવું છે આપણે સાચું મળ્યું ખોટું મળ્યું, તો શું કરવાનું? પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 300 મીટર સ્ક્વેર, તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય,
લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર જો 300 થઈ જાય તો આપણો જવાબ સાચો. તો અહીંયા છે લંબાઈ 25, પહોળાઈ 12, 12 5 60 વધી પડી 6, 12 2 24, 24 ને 6 30, 300 મીટર સ્ક્વેર મળી ગયો. તો આપણો જવાબ સાચો. તો અહીંયા આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવીએ ત્યારેના જવાબની રકમ ઉપરથી જ ચકાસી શકીએ કે સાચા મળે છે કે ખોટા મળે છે. તો અહીંયા આ રીત આપણે જે વાપરી એ રીતને આપણે અવયવીકરણની રીતે ઉકેલ મેળવવા કહેશું. હવે પરીક્ષાની અંદર જો આપણને એમ કહે કે આના બીજ મેળવો, ખાલી આટલું જ આપેલું હોય, રીતનો ઉલ્લેખ કરેલો ના હોય, તો આપણે હજી જ્યાંના પછી બે રીત શીખવાના છીએ અને એક આ રીત ત્રણ, તો ત્રણમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકાય. પણ જો એવું કહે અવયવ પાડીને એના બીજ શોધો તો ફરજિયાત આ રીત વાપરવાની, અથવા એમ કે અવયવીકરણની રીતે બીજ શોધો તો પણ ફરજિયાત આ રીત વાપરવાની, જ્યારે ઉલ્લેખ કરેલો ના હોય તો તમે કોઈ પણ રીત વાપરી શકો, સ્પષ્ટતા કરેલી હોય કે આ જ રીત વાપરવાની છે તો ફરજિયાત આપણે એ જ રીત વાપરવી પડે.